વંદે માતૃ વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 13 સ્વતંત્ર ભારત. મિત્રો, અત્યાર સુધી આપણે ગુલામ ભારતની વાત કરતા હતા. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી છોડાવવા માટે આપણા દેશના ક્રાંતિવીરોએ જે ફાળો આપ્યો એના વિશે આપણે જોયું. આપણા દેશની આઝાદી માટે તમારે જેવા વિદ્યાર્થી મિત્રો, બાળકો, સ્ત્રીઓ, ખેડૂતો તમામે પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો હતો. કઈ કેટલા વર્ષોના સંઘર્ષ પછી, કઈ કેટલું બલિદાન આપ્યા પછી આપણા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આપણે આઝાદ કરાવ્યો. 15 ઓગસ્ટ 1947ના રોજ આપણા દેશને આઝાદી મળી. એક અને અખંડ હિન્દુસ્તાનમાંથી બે દેશ અસ્તિત્વમાં આવ્યા, એક ભારત અને બીજું પાકિસ્તાન. એટલે આઝાદી બે દેશને મળી, ભારત અને પાકિસ્તાન. એક અને અખંડ હિન્દુસ્તાનના ધર્મના આધારે બે ભાગલા પડી ગયા. જે વર્ષો સુધી આપણે રાહ જોતા હતા અને જેના માટે આટલો બધો સંઘર્ષ અને બલિદાન આપ્યું, એ સમય હવે આવી ગયો. આપણને આઝાદી મળી ગઈ, આપણે સ્વતંત્ર થઈ ગયા. એ સ્વતંત્ર ભારતની હવે આપણે વાત કરવાના છીએ. તો ચાલો મિત્રો, આપણે એમાં આગળ વધીએ. રાજ્યોની રચના અને પુનઃરચના. આઝાદી મળ્યા પછી હવે બધો વહીવટ આપણા હાથમાં આવ્યો. પહેલાં અંગ્રેજોના હાથમાં હતો, એટલે હવે બધી વ્યવસ્થા આપણે ગોઠવવાની હતી. દેશનું બંધારણ આપણે ઘડવાનું હતું. તો દેશી રાજ્યોનું એકીકરણ થયું. તે સમયે 562 જેટલા દેશી રજવાડાઓ હતા, જેને સરદાર વલ્લભભાઈ પટેલે ભારત સંઘમાં જોડાણ કરી દીધું હતું. આ બહુ અઘરી પ્રક્રિયા હતી, પણ સરદાર વલ્લભભાઈ પટેલે એ પોતાની બુદ્ધિ અને પોતાની આવડતથી એ કરી બતાવ્યું. એટલે 562 દેશી રજવાડાઓને ભારત સંઘમાં જોડવામાં આવ્યા. ભારત દેશે એક તંત્રી નહીં પણ સંઘીય વ્યવસ્થા સ્વીકારી, એટલે કે સંઘના ઘટકો એવા રાજ્યોની રચના કરવાનો પછી પ્રશ્ન ઊભો થાય છે. અગાઉના જે બ્રિટિશ પ્રાંતો છે અને દેશી રાજ્યોના એકીકરણ થકી ઉભી થયેલા જે એકમો હતા, એટલે શરૂઆતમાં કામચલા વ્યવસ્થા એવી ગોઠવવામાં આવેલી ભારતમાં તે સમયે. તો શરૂઆતમાં રાજ્યોનું અ, બ, ક અને દ એમ ચાર ભાગમાં વિભાજન કરવામાં આવેલું. સમજ પડી? તે સમયમાં શરૂઆતમાં રાજ્યનું અ, બ, ક અને દ એમ ચાર ભાગમાં વિભાજન કરવામાં આવ્યું. આ ચારે પ્રકારના જે રાજ્યો છે એનો દરજ્જો એક સરખો ન હતો. જોકે સૌ ભારતીયો સંઘને આપણે અભિન્ન ભાંગ જ હતા. 1950ની અંદર જ્યારે આપણો બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારત આ અ, બ, ક, દ એમ ચાર પ્રકારના રાજ્યોનો બનેલો એક સંઘ હતો અને આ એક કામચલા વ્યવસ્થા હતી. હવે શું થાય છે મિત્રો, જુઓ, આ જે અબકડ વ્યવસ્થા છે એમાં અ પ્રકારના મદ્રાસમાંથી તેલુગુ ભાષી પ્રદેશનું અલગ રાજ્ય આંધ્રપ્રદેશ રચવા તેલુગુ ભાષી લોકોએ ઉગ્ર આંદોલન કર્યું. ઉપરની જે અબકડ વ્યવસ્થા છે એમાંથી અ પ્રકારના રાજ્યમાંથી તેલુગુ ભાષા બોલવાવાળા તેલુગુ લોકોએ અલગ રાજ્યની માંગણી કરી ભાષાને આધારે, અને સરકાર સાથે એમનો સંઘર્ષ થાય છે. પછી સરકારે એમની માંગણી સ્વીકારી પડી અને 1 ઓક્ટોબર 1953ના રોજ અલગ રાજ્ય આંધ્રપ્રદેશની રચના કરવામાં આવી. એટલે ભાષાના આધારે 1 ઓક્ટોબર 1953ના રોજ આંધ્રપ્રદેશની રચના થઈ આ પ્રકારના મદ્રાસ રાજ્ય માટે. અને પછી તો સમગ્ર દેશની અંદર ભાષાને ધોરણે રાજ્યની રચના કરવાની માંગણી ઊભી થઈ. તો જોઈએ આપણે એ જે પરિસ્થિતિ થયેલી. એક બીજી વસ્તુ મિત્રો જાણવા જેવી વાત જો અહીં આપેલી છે. 1920ની અંદર આપણી જે ભારતીય રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસ છે, ભારત જ્યારે આઝાદ થયો એટલે એમણે એવું વચન આપેલું
કે જ્યારે ભારત દેશ આઝાદ થશે ત્યારે ભાષાને આધારે અલગ રાજ્ય હશે, પણ આઝાદી પછી મહાસભા આ કાર્ય કરવા માટે કાંઈ પગલાં ભરતી નથી. એનું કારણ હતું મિત્રો કે ભારત ધર્મના આધારે વિભાજિત થઈ ચૂક્યો હતો. અત્યારે આપણે વાત કરીએ, આઝાદી એક રાષ્ટ્રને નહીં પરંતુ બે રાષ્ટ્રને મળી હતી. દેશના ભાગલાના ફળ સ્વરૂપે હિન્દુ મુસ્લિમ વચ્ચે થયેલી હિંસામાં તે સમયે 10 લાખથી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા હતા એવું કહેવામાં આવે છે. એટલે સ્વાભાવિક છે આ ચિંતા બહુ મોટી હતી. અને પછી દેશના ભાગલા, હજુ આપણે ભાષાના આધારે બીજા ભાગલા કદાચ આપણે સહન ન કરી શકીએ, એટલા માટે પછી એ કાંઈ પગલું ભરતી નથી. પરંતુ જે પરિસ્થિતિ ઉદ્ભવે છે એ આપણે જોઈએ શું થાય છે. તો હવે ભારતની અંદર કેન્દ્ર સરકારે આપણી તે સમયમાં રાજ્યની પુનઃરચનાનો અભ્યાસ કરી જરૂરી ભલામણો કરવા રાજ્ય પુનઃરચના પંચની નિમણૂક કરી અને ભારતની સર્વોચ્ચ અદાલતના જે પૂર્વ ન્યાયાધીશ હતા જેનું નામ છે ફજલ અલી, તેને એના અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને પંચે એક અહેવાલ તૈયાર કર્યો અને રાજ્યોની પુનઃરચના કરતો એક ખરડો પસાર કરવામાં આવ્યો. અને નવેમ્બર 1956 એણે જે ખરડો પસાર કર્યો તેની વ્યવસ્થા દેશમાં લાગુ પડી. તો આ પંચે શું અહેવાલ તૈયાર કર્યો તે આપણે જોઈશું. તો આ પંચે 14 પ્રકારના ઉપર જે વ્યવસ્થા હતી અ બ ક દ એ વ્યવસ્થાને રદ કરી અને ભારતમાં નવી વ્યવસ્થાની સ્થાપના કરી. તો એ નવી વ્યવસ્થામાં 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી અને 14 રાજ્ય પૈકી મોટાભાગના રાજ્યોની રચના ભાષાના ઉદાહરણ થઈ હતી. પણ એની અંદર પંજાબ અને બોમ્બે અપવાદ હતો. હવે બોમ્બે પ્રાંતમાં મરાઠી અને ગુજરાતી એમ બે ભાષા બોલવાવાળા લોકોનું પ્રમાણ વધારે હતું. તો એની સામે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ ભાષાના ધોરણે રાજ્યની રચના કરવા માટે ઉગ્ર આંદોલન શરૂ કર્યું. જે રીતે મદ્રાસમાંથી તેલુગુ ભાષી લોકોએ અલગ રાજ્ય માટે માંગણી કરી હતી, હવે એ રીતે બોમ્બેમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્ય માટે આપણે માંગણી શરૂ કરી. તો એના માટે મહાગુજરાત ચળવળ શરૂ થઈ. તો જોઈએ આપણે, ચાલો એની અંદર આગળ વાત કરીએ. મહાગુજરાત ચળવળ તો સમજીએ આપણે, સંસદની અંદર દ્વિભાષી રાજ્યનો ઠરાવ સ્વીકારવામાં આવ્યો. આપણે ઉપર જ વાત કરી ગયા. તો જેને લીધે અમદાવાદના લો કોલેજના વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીની સભામાં પગલા સમિતિની રચના કરી. વિદ્યાર્થીઓએ સ્વયંભૂ દેખાવ શરૂ કર્યા અને એને લીધે પછી ધીમે ધીમે આંદોલનનો ઉગ્ર બનતું ગયું. ગુજરાત માટેનું જે આંદોલન છે, તમને એ ફોટો આપેલો છે જો ઇન્દુલાલ યાજ્ઞિક, એમનો ઘણો કિંમતી ફાળો હતો. ખરેખર ગુજરાતની અસ્મિતાના એ સ્વપ્ન દ્રષ્ટા કહી શકાય, જેને જનતાનું ચાચાનું બિરુદ મળ્યું હતું લોકપ્રિય એવા આપણા ગુજરાતના ઇન્દુલાલ યાજ્ઞિક, ગુજરાતના સ્વપ્ન દ્રષ્ટા, એનો બહુ કિંમતી ફાળો હતો. હવે મહાગુજરાત અલગ રાજ્ય માટે ધીમે ધીમે ચળવળ ઉગ્ર બની, જે મહાગુજરાત ચળવળ તરીકે જાણીતી બની અને હિંસક પણ બની. તોફાનો થયા, ગોળીબાર પણ થઈ, લોકમત ઉશ્કેરાય છે. ઇન્દુલાલ યાજ્ઞિક અને જો કયા કયા વ્યક્તિઓ એમાં ફાળો આપ્યો હતો, ઇન્દુલાલ યાજ્ઞિક, જયંતી દલાલ, બ્રહ્મકુમાર ભટ્ટ, આ નેતાઓએ ખૂબ માર્ગદર્શન આપ્યું અને ઉગ્ર આંદોલન બન્યું. ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ મહાગુજરાત માટે ચળવળ કરનાર બધા જ રાજકીય પક્ષોએ સપ્ટેમ્બર 1956ની અંદર મહાગુજરાત જનતા પરિષદની રચના કરી. ગુજરાતના અલગ રાજ્ય માટેની ચળવળ આ પરિષદે ચાલુ રાખી. લોકોએ પણ સપોર્ટ કર્યો. રાષ્ટ્રીય નેતાઓની સભા વખતે જાતે જ બંધ પાડતા, એનો બહિષ્કાર કરતા ઇન્દુલાલ યાજ્ઞિક
ને સાંભળવા લોકો ટોળે વળતા અને એની વાત સાંભળીને લોકોમાં જાગૃતિ પણ આવી, હિંમત પણ આવી. આ રીતે લડત વધારે ઉગ્ર બનતી જાય છે. ઇન્દ્રલાલ યાજ્ઞિક જનતામાં ખૂબ પ્રિય બનતા જાય છે અને એ જનતાના ચાચા તરીકે ઓળખાયા. એટલે અલગ ગુજરાત માટેની માંગણી ઉગ્ર બની અને લડત હિંસક અને ખૂબ વ્યાપક બની. છેલ્લે એ સમય આવે છે સરકારે ઝૂકવું પડે છે, ગુજરાત રાજ્યની સ્થાપના. એમાં જોઈએ આપણે તો 1960 રોજ સંસદે દ્વિભાષી મુંબઈનું વિભાજન કર્યું. મુંબઈનું વિભાજન કર્યું અને એમાંથી બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રની અલગ રચના કરી. એટલે 1 મે 1960 ગુજરાતનો સ્થાપના દિવસ કહેવાય, યાદ રાખજો. અને આપણા નવ ગુજરાતનું ઉદ્ઘાટન પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે 1 મે 1960 રોજ સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે આ નવા ગુજરાત રાજ્યનો મંગળ પ્રારંભ કરવામાં આવ્યો. અને એમણે સરસ બે શબ્દ પણ કહ્યા હતા. નવ ગુજરાતના રાજ્યપાલની નિમણૂક કરવામાં આવી મહેન્દીના વાદ જંગની. નવ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ડોક્ટર જીવરાજ મહેતાની નિમણૂક કરવામાં આવી. એટલે યાદ રાખવાનું, નવ ગુજરાતના રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી? મહેન્દી નવાજ જંગની. અને મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી? ડોક્ટર જીવરાજ મહેતાની. ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો, અહીં તમને આપણે રવિશંકર મહારાજનો એક મેસેજ આપેલો છે. આપણે હું વાત કરું છું એની. મિત્રો, રવિશંકર મહારાજે એવું કીધું છે કે ભલે આપણે ગુજરાત મહારાષ્ટ્ર અલગ થયા, કે ભારત સંપૂર્ણ ભારતની વાત કરીએ કે ભારતની અંદર ભાષાના આધારે જે રાજ્યો અલગ થયા છે, ભલે આપણે અલગ અલગ રહીએ છીએ, આપણી જાતિ, આપણી ભાષા, આપણી બોલી, આપણી ખાણીપીણી, આપણા રીતિરિવાજો, આપણા ઉત્સવો બધામાં વિભિન્નતા છે. આપણે જાણીએ છીએ કે ભારત દેશ જેટલી વિવિધતા દુનિયાના કોઈ દેશમાં નથી. તો ભલે આપણા વચ્ચે આટલી બધી વિવિધતા હોય, પણ હંમેશા એક વાત યાદ રાખવાની છે કે આપણે બધાએ એક થઈને જ રહેવાનું છે. આપણે, હું ગુજરાતનો ગુજરાતી અને મહારાષ્ટ્રનો મરાઠી એમ નહીં, હું એક ભારતીય છું એ લાગણી આપણા હૃદયમાં કાયમ રહેવી જોઈએ. અને આપણે આપણી એક જ ઓળખ, આપણે સૌ ભારતીય છે, બસ એ જ ઓળખ આપણે રાખવાની છે. આટલી બધી વિવિધતામાં પણ સંપીને રહેવાનું છે, એ એમણે એક મેસેજ આપ્યો છે. ત્યાર પછી જોઈએ મિત્રો, એક અગત્યની બીજી એક વાત કરવાની છે. ફ્રેન્ચ અને પોર્ટુગીઝો સંસ્થાઓનો ભારત સંઘ સાથે જોડાણ. હવે ભારતને આઝાદી મળી ગઈ, અંગ્રેજોની ગુલામી માટે આપણે દેશને આઝાદ કરાવ્યું, છતાં પણ ભારતના કેટલાક સ્થળો એવા હતા જે વિદેશી કબજા હેઠળ હતા, ફ્રેન્ચો અને પોર્ટુગીઝોના હાથમાં. તો આપણે જોઈએ, ચાલો 26 જાન્યુઆરી 1950 રોજ એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ભારતનો ઉદય થયો, આપણું બંધારણ અમલમાં આવ્યું. પણ હજી કેટલાક પ્રદેશો ફ્રેન્ચ અને પોર્ટુગીઝના કબજા હેઠળ હતા. તો સૌથી પહેલે વાત કરીશું આપણે ફ્રેન્ચોની. તો ફ્રેન્ચોના કબજા હેઠળ ભારતના કયા કયા પ્રદેશો હતા? તો જોઈએ આપણે, સમજીએમાં પોન્ડિચેરીનું જોડાણ. તો પોન્ડિચેરી, કરેકલ, માહે, યનામ, ચંદ્રનગર, આ બધા પ્રદેશો હજી પણ ફ્રેન્ચોના અંકુશ હેઠળ હતા. આ વિસ્તારના લોકોની ઈચ્છા પૂછવામાં આવી તો એ લોકોને ઈચ્છા હતી ભારત સંઘ સાથે જોડાવાની, અને એ માટે ઉગ્ર ચળવળ પણ ચલાવવામાં આવી. ફ્રેન્ચોએ આપણી ચળવળને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. 1948 અંદર પોન્ડિચેરીમાં એક વિશાળ વિરાટ સભાનું આયોજન કરવામાં આવ્યું. અને જે રીતે આપણે 1942 ચળવળ જોઈ ગયેલા, ગાંધીજી અંગ્રેજોને એલાન આપ્યું હતું કે હિંદ છોડો, એવી રીતે આપણે ફ્રેન્ચોને એલાન આપ્યું કે હિંદ છોડો.
એટલે આ પ્રશ્નનું શાંતિમય સમાધાન કરવા ભારત સરકારે ફ્રેન્ચ સરકાર સાથે વાટઘાટ શરૂ કરી અને ફ્રેન્ચ સરકાર સહમત થાય છે. 31 ઓક્ટોબર 1954 રોજ ફ્રેન્ચ વસાહતો ભારતને સુપરત કરવામાં આવી. એટલે ઉપરની જે આપણે વાત કરી ગયા, ઉપરના જે આપણા પ્રદેશો હતા, પોન્ડિચેરી, કરેકલ, માહે, યનામ, ચંદ્રનગર, જે ફ્રેન્ચોના ટાબા હેઠળ હતા, તે ફ્રેન્ચોએ 31 ઓક્ટોબર 1954 રોજ ભારત સરકારને સુપરત કરી દીધા. ત્યાર પછી આપણે વાત કરવાના છે પોર્ટુગીઝો વિશે, જે આપણે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.